હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરમાં આજે સવારે બે જગ્યાએ ડ્રોન દેખાયા છે. કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ડ્રોન દેખાયા છે. તો આપને જણાવી દઈએ કે એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. તો કડીમાં આજે વહેલી સવારે કાલુચકમાં એકવાર ફરીથી શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળી આવ્યા છે. તો સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તે મુજબ સવારે ફરીથી બે ડ્રોન જોવા મળ્યા હતા. તો ડ્રોન કાલુચક અને કુંજવાની વિસ્તારમાં દેખાયા હતા. તો બુધવારે સવારે લગભગ 4:40 વાગે કાલુચકમાં ગોસ્વામી એન્કલેવ પાસે ડ્રોન જોવા મળ્યું હતું. ત્યારબાદ લગભગ 4:52 વાગે કુંજવાની વિસ્તારના જ એરફોર્સ સિગ્નલ પાસે ડ્રોન જોવા મળ્યું હતું. તો આ ડ્રોન લગભગ 800 મીટરની ઊંચાઈ પર હતું. તો આ અગાઉ પણ રવિવારે રાત્રે કાલુચક મિલિટરી સ્ટેશન નજીક બે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. તો એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા બાદથી સુરક્ષા દળો એલર્ટ છે. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે આજે સવારે બે જગ્યાએ ડ્રોન દેખાયા હતા. કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ડ્રોન દેખાયા હતા. કુંજવાનીમાં સવારે 4:52 મિનિટે ડ્રોન દેખાયું હતું. તો કાલુચકમાં વહેલી સવારે 4:40 મિનિટે ડ્રોન દેખાયું હતું. તો ડ્રોન 800 મીટરની ઊંચાઈ ઉડી રહ્યા હતા. તો સેનાના કેમ્પ પાસે આ ડ્રોન દેખાયું હતું. તો ડ્રોનના જે રીતે એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા બાદથી સુરક્ષા દળો એલર્ટ છે. તો આવામાં ડ્રોન જોવા મળ્યા કે તરત જ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બંને ડ્રોન ગાયબ થઈ ગયા હતા.